fitness trainer Dr. Mukund Mehta, जो वर्षों थी हास्य laughter therapy ऊपर काम करी रहा है ये जुड़ा है टूंक समय में लगभग 5-1 मिनट में अपने आ सेशन शुरुआत करीशु आज बहुत इंटरेस्टिंग सेशन्स आ GLF में गुजरात लिटरेचर फेस्टिवल में थवा जा रहा है जे लोगों ने પોતાના દિવસની શરૂઆત બહુ જ સરસ મજાના સ્મિતથી કરવી છે હાસ્યથી કરવી છે દરેકને વિનંતી છે કે એ પેલી બાજુ હોય તો આ બાજુ આવી જાય દીપાલી તું એટલું સરસ હસી રહી છે ને દીપાલી યુ આર લાફિંગ સો મચ કમ એન્ડ સિટ હિયર એન્ડ જોઈન અસ લાફ્ટર ઇઝ ધ થેરાપી ટુડે અને બીજા લોકોને પણ ત્યાંથી વિનંતી છે જે લોકો અત્યારે સરસ મજાના સ્મિતથી શરૂઆત કરી રહ્યા છે બધાને અહીંયા જોડાવીને દિવસની શરૂઆત હાસ્ય સાથે કરવા વિનંતી ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આ આયોજનમાં તમને પુસ્તકોનું પણ આદાન પ્રદાન કરી શકો તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે પુસ્તક પરબ અહીંયા ગોઠવાયેલી છે પુસ્તક પરબમાં આપે આપના વાંચેલા પુસ્તકો ત્યાં આપી શકો છો ને અને એની સામે કોઈ પણ બીજા પુસ્તકો આપને ગમતા પુસ્તકો ત્યાંથી મેળવી શકો છો નવભારત પબ્લિકેશન બુકશેલ્ફ નવભારત સાહિત્ય મંદિર વગેરેના કાઉન્ટર્સ પણ પુસ્તકોના કાઉન્ટર્સ આપણે ત્યાં અવેલેબલ છે લટાર મારતા મારતા તમને જો થાક લાગે સહેજ કંઈક ખાવાની મમમ કરવાની ઈચ્છા થાય તો બહુ સરસ ફૂડ કોર્નર આપણે ક્રિએટ કર્યો છે નિનીઝ કિચન અને ત્યાં આગળ દરેક પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે આપ તેનો પણ આનંદ ઉઠાવી શકો છો આજે બહુ ઇન્ટરેસ્ટિંગ સેશન્સ પણ છે ટુ ઓફર યુ ટુડે સાંજે 5:30 આપણા સુપ્રસિદ્ધ હાસ્ય સાહિત્યકાર વિનોદ ભટ્ટ સાથે આપણે વાર્તાલાપ કરવાના છીએ ટેડેક્સમાં ભારતના સૌથી પહેલા હિન્દી વક્તા અને લેખક દિવ્યપ્રકાશ દુબે સાથે પણ આજે એક સરસ મજાનો સંવાદ થવાનો છે દિવ્યપ્રકાશ દુબે એ ખૂબ સરસ વાર્તાઓ લખે છે ને એ રીતે વેરી પોપ્યુલર હી ઇઝ આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિશેષજ્ઞ રિટાયર્ડ આઈપીએસ અધિકારી વફલ્લા બાલચંદ્રન સાથે નીલમ નરુલાની વાત કરશે નહેરુના વિશ્વાસુ તથા ભારતના રશિયાના ડબલ એજન્ટ એસીએન નામ્બિયારના જાસૂસી કારનામાઓ વિશે આ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સેશન છે ભારતનો કથાસાગર બદલાતા સમય સાથે રામાયણ મહાભારત અને અન્ય પૌરાણિક કથાઓના પાત્રોએ પણ આધુનિક વાઘા ધારણ કર્યા છે આપણી પરંપરા સાથે આધુનિકતાનો સમન્વય સ્ક્રીન પ્લે રાઇટિંગ પર પણ દેખાય છે આ મુદ્દે ચર્ચા થવાની છે અંજુમ રજબલી અને સૌમ્ય જોશી સાથે આપ એનો પણ આનંદ ઉઠાવી શકો છો પુરાણોથી પિંક સુધી ઇતિહાસથી લઈને આધુનિક સમયની મહિલાઓ અને સ્ત્રી પાત્રોને આવરી લેતા અનોખા મહિલા વિશ્વકોશના લેખિકા અને નારી કથાના કથાકાર ટીના દોશી સાથે આપણા ખૂબ જાણીતા પત્રકાર શ્રી હરિ દેસાઈ વાર્તાલાપ કરવાના છે આપ એ સેશનને પણ માણી શકો છો અને આજના દિવસની એક બહુ મોટી હાઇલાઇટ છે શાયરી અને અમારી સંગીત સવર સાંજ ઇરશાદ કામિલ અને તેમના સાથીઓ સાથે સો આજનો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્લાન છે આખે આખો GLFનો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં આપ જો આખો દિવસ અહીંયા ફાળવી શકો તેમ હોય તો આ દરેક સેશનનો આનંદ લેશો અને અને શરૂઆત કરીએ આજના દિવસની ફરી એકવાર આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આજના આ બીજા દિવસે પ્રથમ સભા પહેલી સવાર આપણી આજની હું નૈષધ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હૃદયપૂર્વક આવકારું છું આપ સૌને અને કહે છે કે દિવસની શરૂઆતમાં જ જો હસવા મળી જાય જરાક સ્મિત કોક આપણા ચહેરા ઉપર લાવી આપી શકે તો એનાથી રૂડું રૂપાળું કશું નથી હસીએ તો હસવું આવે હસતા જોઈને કોઈને હસવું આવે હાસ્ય હાસ્યને ખેંચી લાવે છે આ ઉક્તિ એટલી જ કારગર છે
જેટલી કોઈપણ દવા, કોઈપણ દર્દની દવા, અને એટલે જ કદાચ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન એવું આપણે ત્યાં કહેવાયું છે. તો ચાલો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એડિશન 4ના આજના બીજા દિવસની હાસ્યસભર શરૂઆત કરીએ. અને ખૂબ ખડખડાટ હસવા માટે, હસવાની લાક્ષણિકતાઓને સમજવા માટે અને હસવાથી શું શું ફાયદા થાય છે એ જાણવા સમજવા માટે હું બહુ જ હૃદયપૂર્વક આવકાર આપવા માંગુ છું આપણા આજના માનવંત મહેમાન ડૉક્ટર મુકુંદ મહેતાને. કોઈક We welcome you, sir. Dr. Mukund Mehta varshothi hasya as a therapy, laughter as a therapy varshothi unda abhyas sathe kaam kari raha chhe. Dr. Mukund Mehta no aa vishe vishad abhyas chhe ane undaan purvak nu sanshodhan chhe. ફિટનેસ ને પ્રાધાન્ય આપવા માટે હાસ્ય કેટલું આપણે કામે લગાડી શકીએ, કેટલું કામે આવે એ વિષયે તેઓ વર્ષોથી લોકોને શીખવાડી અને સમજાવી રહ્યા છે. સોરી, વી વેલકમ યુ સર, થેન્ક યુ સો મચ. બસ તો હવે તમારી ને શ્રોતાઓ વચ્ચેથી હું ખસું છું, આપ કહો કેવી રીતે આપણે આગળ વધીશું. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, ઓવર ટુ યુ સર. થેન્ક યુ નેશભાઈ. હવે શરૂઆત કરીએ મારી સાથે જોરદાર હસીને. કવાન હસવાનું સૌને ગમે. આ સત્ય 22 વર્ષ પહેલાં મને ખબર પડી, ગૂગલના સંશોધન કરતાં ખબર પડી કે પહેલી એડિશન રિલાઇઝેશન બહાર નીકળી હતી તેની અંદર લાફ્ટર ધી બેસ્ટ મેડિસિન એક કોલમ હતું. મેં 6 જોક હતી. એ કોલમ કોણે લખ્યું એ તપાસ કરતાં ખબર પડી કે એ જમાનામાં મિસ્ટર લાફ્ટર કરીને જેની અટક હતી એને આ કોલમ લખાયેલી, એટલે લાફ્ટર ધી બેસ્ટ મેડિસિન. એ વખત કદાચ જાણે અજાણે આ નામ થયું હશે, પણ અત્યારે અનેક સંશોધન પૂરું થઈ ગયું છે કે ખરેખર હસવાથી તાર આરોગ્ય સુધરે છે. મારા અનેક દિવસોના પ્રવાસ પછી અને બેઝિકલી હું પોતે ડૉક્ટર હોવાને કારણે, ફિટનેસ સ્પેશિયાલિસ્ટ હોવાને કારણે મને આ જ્ઞાન વધારે સારી રીતે પચાવી શક્યો. મેં લાફ્ટર ક્લબની સ્થાપના કરી પરિમળ ગાર્ડનમાં 1995ના જુલાઈની 20મી તારીખે. આ જ્યારે શરૂ કરી તે વખતે મને કલ્પના નહોતી કે આ તો પ્રતિભા આવશે, પણ ફિટનેસ સ્પેશિયાલિસ્ટ અને સાથે આના લાફ્ટરના આદ્ય પુરુષ કેને કહીએ, જે અત્યારે જીવિત છે, ડૉક્ટર લી બર્ક કેલિફોર્નિયામાં છે, એમણે પ્રયોગો કર્યા. પોતાના સાયકેટ્રિક પેશન્ટોને જેમ આપ બેઠા છે તે રીતે બેસાડી સામે સ્ક્રીન પર લોર્ડ હાર્ડી, ચાર્લી ચેપ્લિન વગેરેના પિક્ચર બતાવ્યા એટલે ખૂબ હસ્યા. નીચેથી ચાર્લી ચેપ્લિન જુઓ તો હસવું આવે. આપણે અત્યારે પણ ખાલી આપણા જ દેશની વાત કરું તો એક ચતુર નાર બડી હોશિયાર, એ ખાલી સીને યાદ આવે તો એ તને હસવું આવે ને. તો એ સત્યને એમણે 20 વર્ષ પ્રયોગ કર્યો. 2001ના જાન્યુઆરીના અંકની અંદર જનરલ અમેરિકન મેડિકલ એસોસિએશનની અંદર એનો લેખ પ્રસિદ્ધ થયો કે આ છે એ સર્વ રોગની દવા છે. થોડીક આપને હું એક્ઝેક્ટલી વિગત આપું એના કરતાં થોડીક બેકગ્રાઉન્ડ તમને આપવા માગું છું. તમે હસો ત્યારે શું થાય છે, કારણ શરીરમાં ઘણા બધા ફેરફાર થાય છે. ડૉક્ટર તરીકે, સાયન્ટિસ્ટ તરીકે હું જણાવું કે મગજની અંદર સારા તત્વો જેના હોર્મોન કે નીકળે છે, નોર્ફિન, નોરેફિન, એપિન, નોરેડ્રિન, આ બધા તત્વો નીકળે છે એને કારણે તમારા શરીરની અંદર બધી જાતની નળીઓ, જે લોહીની નળીઓ છે, ખુલી જાય છે અને લોહી સરસરાટ ફરે છે. અને એનો એડવાન્ટેજ શું મળે છે, ઓક્સિજનનો. પરમેશ્વરે આપણી બહુ કૃપા કરેલી છે. હવાની ઓક્સિજન જે છે એ અત્યારે 21% છે. એક જમાનામાં ડાયનોસોર જ્યારે પ્રાણીઓ જીવતા હતા તે વખતે 40% હતો, અત્યારે 21% છે. ધીરે ધીરે જ્યારે ઓક્સિજન હવામાં ઓછો થયો એટલે પ્રાણીઓ બધા મરી ગયા. જો આપણે પણ ધ્યાન નહીં રાખીએ અને ઓક્સિજન લેવાની જે વ્યવસ્થા છે એમાં જો કિશોર રાણી ગઈ ગયા તો આપણે પણ ગઈ જઈશું. અત્યારે આવવાની અંદર 21% છે. શહેરમાં તમે જાઓ તો માંડ 12-15% હશે. ઓક્સિજન એ પ્રાણવાયુ એટલા માટે કહેલું છે
ઓક્સિજનથી આપણે જીવીએ છીએ. 5 મિનિટ નહીં, 3 મિનિટ સુધી જો તમને ઓક્સિજન ન મળે તો તમે ખલાસ થઈ જાઓ. આપણા શરીરને એક એક કોષને ઓક્સિજન જરૂર છે. ઓક્સિજન મેળવવાનું કામ તમે 2 રીતે કરી શકો, એક ડાયરેક્ટ અને બીજું ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે તમે હાસ્યની ક્રિયા કરો, કાં પ્રાણાયામ કરો, તો તમે તમારા શરીરની અંદર શ્વાસોશ્વાસની અંદર વધારે ઓક્સિજન લો. ટેકનિકલિટી સમજાવું, તમે જ્યારે શ્વાસ લો છો એટલે ઓક્સિજનવાળી હવા તમારા શરીરમાં જાય છે, શ્વાસમાંથી ફેફસામાં પહોંચે છે. ફેફસામાં 10 લાખ જેટલા ફુગ્ગા છે, એને મેં એલવેલ કહે છે. આ ફુગ્ગાની આજુબાજુ પાતળી નળી જેમાં લોહીના કણો ફરે છે, આ રક્તકણ. આ જે કણો છે એ પોતે ઓક્સિજનવાળી હવામાંથી ઓક્સિજન ખેંચી લે છે અને આખા શરીરમાંથી લાવેલો કાર્બન ડાયોક્સાઇડ આ ફુગ્ગામાં નાખી દે છે, અને એ ઉશ્વાસ જ્યારે કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ ક્રિયા બાદ જન્મે ત્યારે મૃત્યુ પામે ત્યાં સુધી ચાલુ છે. હવે આ જે ક્રિયા જે છે એ ક્રિયાની અંદર અવરોધ આવે, મીન્સ કે તમે ન લો, જેમ જેમ આપણે માણસ અને મશીનથી કામ કરતા થઈ ગયા તેમ આપણે શ્વાસ લેવાથી ક્રિયા જતી રહી. બીજી વાત કરતો ડાયરેક્ટ એક્સરસાઇઝ એટલે તમે પ્રાણાયામ કરો અથવા તો તમે શ્વાસ લેવાની ક્રિયા આ જે હાસ્યની ક્રિયાથી કરો. જ્યારે તમે હસો છો જોરથી ત્યારે તમારું પેટ આગળ પાછળ જાય છે, અને પેટ પાછળ જાય તે વખતે ફેફસા દબાય છે અને ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે. આ ક્રિયા સતત જો તમે કરો તો ફાયદો છે. ફિટનેસ સ્પેશિયાના અનુભવને કારણે અને મારા પોતાના ડૉક્ટર તરીકે અનુભવને કારણે મેં એક ફોર્મેટ બનાવ્યું. આ ફોર્મેટની અંદર હાસ્યની અંદર બધી જાતની એક્સરસાઇઝ આવી જાય. એક્સરસાઇઝની વાત કરું તો તમારી પાસે 30 મિનિટ જેટલો સમય જેને આપણે મીન્સ કે ફેફસાને હૃદયને આવરી લે એવી જાતનો કાર્યક્રમ આવું જોઈએ. બાકીની 5 મિનિટ છે એ તમારે મસ્ક્યુલર એક્સરસાઇઝ અને બાકીની 5 મિનિટ છે એ સાધન એક્સરસાઇઝ હોવી જોઈએ. કુલ 40 મિનિટ એક્સરસાઇઝથી વધારે કોઈ ન કરે. મેં આ ફોર્મેટ બનાવીને અમદાવાદમાં શરૂ કર્યું. અત્યારે મને આનંદ છે કે અમદાવાદ એકલા અંદર 160 ઠેકાણે ક્લબો ચાલે છે અને અમદાવાદની બહાર બીજી 200 ઠેકાણે ગુજરાતભરની અંદર ચાલે છે. અને આ 22 વર્ષથી આ જ કામ મેં કર્યું છે. હું મારું આત્મજીવન કહેવા માટે અહીંયા આવ્યો નથી, પણ હું તમને સમજાવ્યો છું કે આશ્ચર્યથી શું ફાયદા થાય છે. તમે આ જે ક્લબની અંદર જે ફોર્મેટ બનાવ્યું છે એને અમે હાસ્ય ચિકિત્સા કહીએ છીએ. હાસ્ય ચિકિત્સા એટલે શું છે? જેની અંદર આ 3 પોઈન્ટ આવી ગયા અને એની અંદર પછી સાથે સાથે તમે પોતાને આનંદ થાય. આ ક્રિયાની અંદર કોઈ સમયનું બંધન નથી. આ ક્રિયા તમે સવારે, બપોરે, સાંજે, રાત્રે તમારી ફુરસદે કરી શકો, જમીન ના કરે. ત્યાર પછી આ ક્રિયા અંદર નાના મોટા સૌ ભાગ લઈ શકે. 5 વર્ષથી બેબી કામેશ્વર ક્લબની અંદર કસરત કરાવે છે. 92 વર્ષના ત્યાં વિદ્યાનગરની અંદર અમારા અંબુભાઈ છે, એ કસરત કરાવે છે. અને આખા ગુજરાતની અંદર જે બધી ક્લબો જે ચાલે છે એની અંદર આ ક્રિયા નિરાંતે સરસ રીતે ચાલે છે. આને બીજો એડવાન્ટેજ શું છે કે અમે કોઈ સાધનની જરૂર નથી. ત્રીજો એડવાન્ટેજ બરોડાવાળા ભાઈ કહેતા હતા, અમદાવાદમાં આટલી બધા ક્લબો એટલા માટે છે કે મફત છે, એટલા માટે અમે ફ્રી છે. ફ્રી છે એ ફ્રી જે છે એનું કારણ શું છે ખબર છે? ફ્રીનું કારણ બીજું કંઈ નથી કે આની અંદર પૈસા લેવાના છે ને, વાયસવાની અંદર પૈસા હોતા છે. બીજી વાત જે છે, હું થોડીક વાત આગળ નહીં કરું. લાફ્ટર બેઝ મેનેજમેન્ટમાં જે પહેલો અંક બહાર પાડ્યો એની અંદર જે 6 જોક હતી એમાંથી એક મને યાદ છે, મને બધી યાદ છે, પણ એક તમને કહું એટલે જરા વાતાવરણ હળવું થાય. 5 મિત્રો હતા, ભેગા થયા હતા. આ ભેગા થયા તે વખતે એકબીજાની વાતો કરતા હતા. તું શશિકાંત ક્યાં જઈ આવ્યો? શશિકાંતે કહ્યું હું તો છે તે મહાબળેશ્વર ગયો હતો. આ મેં આપણું ગુજરાતીકરણ કર્યું છે એ જોકે મહાબળેશ્વર ગયો હતો. ત્યાં એક હોટલ છે, એવી સરસ હોટલ છે, સરસ ખાવાનું, સરસ પીવાનું, બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. એટલે કોઈ કુતૂહલથી પૂછ્યું કે હોટલનું નામ શું? તમે યાદ રાખજો, મગજની અંદર 30 અબજ જેટલા સેલ છે. આ 30 અબજ જેટલા સેલને જો તમે 5 મિનિટથી વધારે ટાઈમ લાગે ઓક્સિજન મળતા તે મરી જાય છે. તો 50 વર્ષ થાવ ત્યારે તમારા પોતાના મગજની અંદરના સેલ છે એ 50% ખલાસ થઈ જાય છે. એટલી આશક્તિ જ રહે છે. આ શશિકાંતભાઈને હું કહી દઉં, ઉભા રહો, હમણાં કહી દઉં, ચપટી વગાડ માંડ્યા. ચપટી વગાડ માંડ્યા એટલે બીજા જઈ સાંભળતા હતા, એમણે કહ્યું કે તું ચિંતા શું કા કરે અત્યારે? હું ક્યાં ગાડીમાં બેસીને મહાબળેશ્વર જવાનો છે? જ્યાં જઈશ ત્યારે તને પૂછી લઈશ, ઉતાર શું કા? ના ના, મારો અપમાન થાય તમને છે ને, ખાલી કહી દો, કોઈ ફૂલનું નામ તો તમે મને કહી દો. બહુ જૂની પ્રચલિત જોક છે. પેલા ફૂલનું નામ દેવા પડે, ગુલાબ, ચંપો, મોગરો વગેરે વગેરે. પછી કમળ જ્યારે બોલે ને ત્યારે યસ,
એમ કહીને જોરથી એને વાઇફને બૂમ પાડી, કમળા આપણે પેલી હોટલમાં ગયા હતા, નામ શું હતું? આ વાત મેં એટલા માટે તમે કહી કે યાદ શક્તિ જતી રહે છે, એ જરૂરી છે. તમારા મગજના એકના સેલની વાત નથી. ઓજીમાં તમને કેમ મોટી ઉંમરે ખોરાક પચતો નથી? તમે કેમ ડાયરિયા થઈ જાય, પેટમાં દુખાવો થાય છે? તમે કેમ મોટી ઉંમરે પગમાં દુખે છે? આ બધી વસ્તુ કેમ થાય છે? એનું કારણ કે કસરતથી તમારે જે હું જે વાત કરતો ડાયરેક્ટ એક્સરસાઇઝ એ પ્રાણાયામને આપણે આશ્ચર્ય ગયા. ઇનડાયરેક્ટ એક્સરસાઇઝ કઈ? ચાલવાની, દોડવાની, સાયકલ ચલાવવાની, તરવાની, હોડી ચલાવવાની, આ બધી કસરતો છે, દાદર ચડવાની. આ બધી કસરતના સ્નાયુ જે છે એને ડિમાન્ડ થાય છે શાની? ઓક્સિજનની. એટલે એ ડિમાન્ડને કારણે તમારે ફેફસાને વધારે પૂરું પડે. તમે આમ થોડું ચાલશો તો તમે શ્વાસ ચડશે, હૃદયના ધબકારા વધશે. આ ઇનડાયરેક્ટ એક્સરસાઇઝ છે. તમે કોઈ પણ એક્સરસાઇઝ કરો પણ એક્સરસાઇઝ કરવાની છે, કરવાની છે, કરવાની છે. રોબિન શર્માની એક વાત મને યાદ આવી. રોબિન શર્માએ બહુ સરસ લખ્યું છે કે તમે જો તમારી કસરત જે છે એને ધર્મ માનો. ફરી રિપીટ કરું, કસરત એને ધર્મ માનો અને કસરતની જગ્યા છે એને મંદિર માનો તો 50% અમારું કામ થઈ જશે. અને આ યાદ રાખજો, કોઈ પણ માણસને કસરત કર્યા વગર ચાલશે નહીં. આપણું શરીર પણ બનાવેલું છે. ભગવાને કેટલા બધા દાખલા આપ્યા છે, વિચાર તો કરો. સવારના સૂર્ય નિયમિત ઉગે છે, સાંજના ચંદ્ર નિયમિત ઉગે છે, ઋતુઓ ઉનાળા પછી ચોમાસું જ આવે, ચોમાસું પછી શિયાળો જ આવે છે. આ બધી ક્રિયા હોવા છતાં માણસ જાત નવગુણી છે. એ નવગુણી એટલા માટે કે એ પોતે સવારે ઉઠવા માનતા જ નથી. સૂર્યવંશી કહેવડા છે પોતાની જાતને. ગમે ત્યારે ગમે તે વસ્તુ કરવાની એને ટેવ છે. અને બધી વસ્તુ માણસ છે. માણસ તે કે મશીન તે કરે. હું એમ નથી કહેતો કે મશીન યુગ અભિશાપ છે. ના, મશીન યુગ જરૂરી છે બધું કામ સ્પીડે કરવાને. જે કામ અહીંયાથી તમે વડોદરા જાઓ, ચાલીને જાઓ તો કદાચ 2 દિવસ થાય, 3 દિવસ થાય, પણ તમે એક 2 કલાકમાં તમે ત્યાં પહોંચી જાઓ. આ મશીનો ઉપાય કરવાનો ઉપયોગ કરવાનો ના નથી, પણ એને કારણે તમે પોતે દિવસની અંદર જે ફક્ત 40 મિનિટ ગાળવાની છે એ તમે કેમ નથી ગાળતા? અમારી જે ક્લબ છે એની અંદર ઓપ્શન છે. અમે કોઈ પણ વ્યક્તિને તમારે પોતાના એરિયામાં ક્લબ ના હોય અને મને કહો તો હું વિનામૂલ્યે ત્યાં જાઉં છું. મારી 5 એવન્યુ છે કસરત માટે, લોકોના અભિગમ કેળવવાના માટેની 5 એવન્યુ છે. આ 5 એવન્યુ સૌથી પહેલી તો એવન્યુ એ છે કે ક્લબ સ્થાપી એટલે દરરોજ સવારના છેલ્લા 22 વર્ષથી રોજ સવારના 5 વાગે ઉઠી 6 વાગે હું પહેલી ક્લબમાં પહોંચું છું. આ ક્લબમાં જે પહોંચું છું તેની અંદર બધા લોકો કસરત કરે છે, એ તો ઠીક છે. એ 5 ક્લબમાં જઈને છેલ્લી જે ક્લબ છે અમારી ઓડિયન્સ છે ત્યાં આગળ જે લોકો એરિયામાં રહેતા હોય એ લોકો મને પૂછવા આવે. અત્યારે લોકોને રિપોર્ટ વાંચીને બીમાર પડવાની બીમારી થઈ ગઈ છે. એક બહેનનો ફોન આવ્યો, મારું કોલેસ્ટ્રોલ 130 છે, 230 છે. આ 230 છે, 200 નોર્મલ હોવું જોઈએ, આ 30 વધારે મને હાર્ટ એટેક આવશે. એમણે રિપોર્ટ નહોતો કઢાવ્યો, ત્યાંથી કંઈ વાંધો નહોતો, પણ રિપોર્ટ કઢાવે એ બીમાર પડી ગયા. આવું દરેક ઠેકાણે ને એટલો બધો મારો છે ટીવી પર, અખબારોમાં, મેગેઝિનમાં, કે લોકો અત્યારે ટેબલ ટોક થઈ ગઈ છે. તમે બહાર કોઈને ટેબલ પર બેસે તારું કોલેસ્ટ્રોલ કેટલું આવ્યું, ઘર છે તે યુરિક એસિડ કેટલું આવ્યું, અરે સ્મશાનમાં પૂછે છે કાકા કેવી રીતે ગુજરી, હાર્ટ એટેક કેવી રીતે ગુજરાત. આ બધી વસ્તુ જે છે એ કેમ થઈ ગઈ? કારણ કે કસરતનો જે અભિગમ છે એ તૂટી ગયો. મેં આ જે ક્લબ બનાવી છે આશય અમદાવાદથી શરૂ કરી, આખા ગુજરાતમાં નહીં, આખા ભારતની અંદર. અને હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં ક્લબ બનાવે છે. કોઈમ્બતુરમાં અમારી ક્લબ ચાલે છે, બેંગ્લોરમાં ચાલે છે, દિલ્હીમાં ચાલે છે, જે પણ મારો ફોર્મેટ છે. હું પોતે કદાચ ત્યાં નહીં શકું, અને આ ફોર્મેટ બનાવવા મેં કોઈની પાસે કંઈ પૈસા લેતા નથી. વસ્તુ યાદ રાખો, તમને પણ તમારે પોતાના એરિયાની અંદર જો ઈચ્છા હોય કે ના આપણે ક્લબ બનાવી છે તો તમારે પોતાને મને કહેવાનું, મને ફોન કરવાનો. એવન્યુની વાત કરો ત્યારે બીજી જે એવન્યુ જે છે એ 4 થી અમારી હેલ્પલાઇન છે. મારી લેન્ડલાઇન પર તમે મને ફોન કરો ત્યારે કોઈ પણ ત્યાંથી બીમારી હોય. આ બહેનને મેં કહ્યું કે તારી ઉંમર કેટલી હોય, 24 વર્ષની, તને પોતાને લગ્ન થયા કેટલા વખત, એટલે કે 2 મહિના. તે તપાસ શું કા કરે? એટલે કાકાજીની લેબોરેટરી હતી એટલે એમણે કહ્યું કે આપણે રન કરી નાખીએ. સારું, ચાલો તપાસ કરી. પણ તમે કોણે કહ્યું કે કોલેસ્ટ્રોલ વધારે હોય તો હાર્ટ એટેક આવે? કોલેસ્ટ્રોલ એટલું લાયકાત નથી. આ લાયકાત જે છે તમારે 8 લાયકાત જોઈએ હાર્ટ એટેક માટે. તારે મા બાપની અંદર હાર્ટ એટેક આવેલો હોય છે, ડાયાબિટીસ હોવું જોઈએ, બ્લડ પ્રેશર હોવું જોઈએ, તારે પોતાને BMI એટલે કે તારું વજન વધારે હોવું જોઈએ, તારે પોતાને સિગરેટ તમાકુ પીવી જોઈએ, દારૂ પીવો જોઈએ, આ બધી કરો ત્યાર પછી હાર્ટ એટેક આવે. પણ સૌથી વધારે ટેન્શન, આજના જમાનામાં મોટા મોટા રોગ જે છે ટેન્શન છે. આ ટેન્શન જ્યારે આવે છે ત્યારે આ તકલીફ થાય છે. ખાસ યાદ કરો તારે કે પૂછવાનું છે. હા, ના થાતે બેઠે હું ગભરાવે જરા. ઓકે, આપણે જે વાત કરતા કન્ટિન્યુ કરીએ. તમારા પ્રશ્નોને જવાબ તો હું આપવાનો છું, પણ મને
ખૂબ આનંદ થશે. તમારામાંથી કોઈ પણ બધા આવીને એમ કહેશે કે મારે મારા એરિયાને ક્લબ બનાવી છે. અહીંયા મારા મિત્રો ઘણા બધા છે, એમને હું ઓળખાણ મારી આપવાની જરૂર નથી, પણ આ કામની અંદર મને જે મજા આવી છે એને વાત કરું તો તમને નવી લાગે. મને એક બે વાત અમારા ડૉક્ટરોની યાદ આવી. આ ડૉક્ટરની વાત યાદ આવી એટલા માટે આ વિષય ફેર નથી, પણ તમને આનંદમાં લાવવા માટે વાત છે, હસવાની વાત કરવાની છે. એક ડૉક્ટરને ત્યાં દાંતના ડૉક્ટર હતા, મારી બાજુમાં દવાખાનું હતું. આ દવાખાની અંદર અવાજ મને સંભળાયો, બાજુમાં દવાખાનું હતું. માજી મોડું ઉગાડો, હું માજી મોડું ઉગાડો, હું એટલે મને ચિંતા હતી કે આ શું થયું. ત્યાં ગયો ત્યારે સીન આવ્યો હતો, ડૉક્ટર છેલ્લે ફરસબલી ઉભા હતા, માજી મોડું દવાઈને બંધ કરીને બેઠા હતા, એમને એક દાંત પાડવાનો હતો. અને એમના દીકરીને દીકરાની બાબત કે બા હું શું કરું મોડું ઉગાડો. વાતાવરણ ગંભીર હતું, હું કરામતવાળો માણસ, મારી લેબોરેટરી હતી, બાજુમાંથી એક લાંબી સોય લઈ આવ્યો નીડલ, અને માજીને જોરથી ઉંબાડી, માજી મોડું ઉગાડો, અને અહીંયા સહેજ ટાંકણી મારી દીધી. બટકમાં ટાંકણી મારી નીચેલી કોઈને પણ ટાંકણી વચ્ચે દેવા કે આ થઈ જાય ને મોડું. મેં ડાક્ટર કહ્યું તૈયાર રહેજો, મોડું ઉગડે એટલે દાંત ખેંચી ગયા. દાંત ખેંચાઈ ગયો, દાંત ખેંચી ગયા પછી માજીએ મોડું બંધ હતું, ડૂચો ભરેલો હતો, પણ ડાક્ટર કોને શું સૂજ્યું. એણે પૂછ્યું બા તમારે કંઈ કહેવાનું છે, હવે બા ગભરાઈ ગયા હતા, પણ એમના જે બોલી શકે એવી જાતના, ના ભૈલા મારે તો કશું નથી કહેવાનું, હું નાની 10 વર્ષ હતી ને ત્યાંથી મને એવી ખબર કે દાંતના મૂળ બહુ ઊંડા હોય, આજે ખબર પડી કે આટલા ઊંડા. આ કેટલી નિર્દોષ વાત છે, કેટલી સરસ વાત છે, હવે પોતાને ગમે ને. આવી જાતના અમે જ્યારે જ્યારે જે જે ક્લબમાં જઈએ તો દરેક ક્લબની અંદર જ્યારે સેશન પૂરું થાય ત્યારે એક વાર જોક કહીએ. અમે લોકોને ઉશ્કેરીએ કે ભાઈ તમે કોઈ જોક કહો તો હું અમે તમને એના જેવી જ 2 જોક કહી શકો. મને એવું નથી કહેવાનું, મતલબ કે મને બધું આવડે છે. MBAની વાત નીકળી એટલે MBA થયેલો એક માણસ શૂટ બૂટ કરી અમારા નૈશતભાઈની જેમ આવીને ગામડા ગામની અંદર એક બાબા ઘેટા ચડાવે ત્યાં જઈને ઉભો રહ્યો. આ MBAની વાત છે. ઉભો રહ્યો એને ગાડીમાંથી ઉતર્યો, પેલા એ ગાવાએ ભાભાએ જોઈને કહે એટલે તું કોણ. હું જીનીઓ કાકા ઓળખ્યો નહીં મને, ચમદાલનો છોકરો. એટલે તું શૂટ બૂટ પહેરીને આવે છે, કેમ શૂટ બૂટ પહેરીને આવે. હું MBA થઈને આવ્યો છું. હા પણ અહીંયા કેમ આવે છે ગામમાં, અત્યારે ઘેટાગઢમાં આવ્યો છું. ઘેટાગઢમાં ના, આ તો મારી છોકરાની છોકરી છે, બીજા ધોરણમાં એણે ગણ્યા છે. ગઈકાલે 64 હતા અને બાર રબારિયા હું યાર, મરી જાય ત્યારે ઓછા થાય ને જન્મે ત્યારે વધે. અમે તારે ગણવાની શું, ના મારે ગણવા સાયન્ટિફિક રીતે ગણવાના છે. સારું ગણ કાકા, હું પૈસા લઈશ, 100 રૂપિયા લઈશ. મારી પાસે પૈસા બૈસા નથી, તારે જો તો એકાદ ઘેટું લઈ જશે, મને વાંધો નથી. જો MBA શું કરે એને છે તે કેમેરા કાઢ્યો, ફોટા કાઢ્યા, પછી ઘેટાના ફોટા પડ્યા, પછી સેલફોન કાઢ્યો, ટેલિફોન કાઢ્યો, અને ત્યાં પછી કોમ્પ્યુટર કાઢ્યું, ગણતરી કરી. કાકા તમારે 66 ઘેટા છે, 64 નથી. એટલે ભાઈ તારે જે કહેવું હોય કે ને, પણ તું જા અહીંયાથી મારે ઘેટા ચડાવવા દે. હા તો કાકા લાવો, આ જઉં છું ઘેટું લઈને જઉં છું. હા આ ઘેટું નહીં કૂતરું ઉતર, અમે તો MBA સાનું થયું છે. આ વાત મેં તમને એટલા માટે કહી કે કોઈ પણ અજુકતી વસ્તુ હોય તો તે વખતે આપણા મગજની અંદર જે વિચારો ચાલતા એ ભૂલી જાઓ. મારો હાસ્ય થેરપીનો જે વિષય છે એની અંદર તમને 100% ફાયદો એટલા માટે થાય છે કે પરમેશ્વરે આપેલી ભેટ છે 22 દિવસની અંદર તમારા શરીરમાં ઓક્સિજનની ભરપૂર આવક થઈ જાય છે, અને ઓક્સિજન જે છે એ જીવે છે. આપને કહેતા મને આનંદ થાય છે. મારા તો નસીબ હતા, નાનો હતો, ડૉક્ટરના અખાડામાં સારંગપુરા મોકલી દીધો 16 વર્ષની ઉંમરે. ત્યાંથી આજ દિવસ સુધી એક પણ દિવસ એવો ગયો નથી મેં કસરત નથી કરી. ઓફકોર્સ ઉંમરને કારણે થોડીક જરા વીકનેસ એ બધું લાગે, પણ મારા શરીરમાં કોઈ પણ રોગ નથી, નથી બ્લડ પ્રેશર, નથી ડાયાબિટીસ, નથી મને પ્રોસ્ટેટ તકલીફ, મજી મને મોત્યો નથી આવ્યો. આ બધા કસરતના કારણ છે. હું એમ નથી કહેતો કે તમે કશું નહીં થાય, પણ જો તમે આ કસરત કરતા હશો તો એ વસ્તુ આવતા કદાચ વાર લાગશે અને તમે સદન જીવી શકો. એ જીવન કેવું કામનું કે તમે ખાટલા પડ્યા હોય, ખોખો કરતા હો, ટેબલ પર દવાની બાટલીઓ પડી હોય, ડાયરી અંદર ટેલિફોન નંબર લખ્યા હોય ડૉક્ટરના હોસ્પિટલના, અને તમારો છોકરો તમને પાણી પીવડાવે, તમારા છોકરાની બહુ તમને જમાડે, નોકર તમને બાથરૂમમાં લઈ જાય, આ જીવન કહેવાય. અરે તેનું જીવન એને કહેવાય કે જેની અંદર તમે પોતે તમારા આખા દિવસના જે દિનચર્યાના કામ હોય એ તમે જાતે કરી શકો, એ અગત્યનું છે. આપ મને પોતાને આ જે વસ્તુ કહેતા આનંદ એટલા માટે થાય છે, અને હું એટલા માટે શ્યામભાઈનો આભાર માનું છું. શ્યામભાઈ જે છે એમના પિતાજી કનક પારેખ મારા મિત્ર, હું રાજકોટ થોડો વખત માટે હતો ત્યારથી મારે મિત્ર થયેલી. હું જ્યારે ખબર કાઢવા ગયો તે જોઈ શકતા હતા, સાંભળી શકતા હતા,
ઊભા ન થઈ શકતા અને હું એમનાથી મોટો છું, છતાંય પણ એમને હું વાત કરી શકું, બધી જાતની પહેલાંની જૂની વાતો કરી શકો. કસરતના ફાયદાની વાત જ્યારે કરીએ તો આપને બધાને, તમે અહીંયા આવ્યા છો તો હું તમને જ્યારે સેશન પૂરું થશે ત્યારે એમને નિશ્ચિતભાઈને બુક આપવાનો છું. આ બુક જે છે એનું નામ છે આશ્ચર્ય ચિકિત્સા. આ એક નાની બુક છે, નિશ્ચિતભાઈને હું પહેલાં આપું. આ નામ છે આશ્ચર્ય ચિકિત્સા. આમાં બધી જ વસ્તુ લખી છે, આશ્ચર્યથી શું ફાયદો થાય છે. અને આ બીજી બે પણ તમે જેને આપવી હોય તો આપજો. આ આ બુક જે છે એ અમે અમારી આશ્ચર્ય ગીતા છે એમ કે ચાલે, એની અંદર બધી જ વસ્તુ, કસરત કેવી રીતે કરવાની, ક્યારે કરવાની, એ બધું લખેલું છે. એટલું જ નહીં પણ એની અંદર અમારી ક્લબો ક્યાં ક્યાં ચાલે એ બધું છે. એક કેલરી કાર્ડ છે જે બહેનોને પણ ઉપયોગમાં આવશે. આ બધી વાત મેં તમને જે કરી એટલા માટે મારો પ્રચાર કરવા માટે, મારે કોઈ પણની પાસે પૈસો લેવાનો નથી. મારા ગુજરાતના આર્ટિકલ જે આવે છે એ તમે વાંચતા હશો, એની બુક્સ પણ બહાર પડેલી છે. અને આ જે બુક્સ છે બહાર પડે છે એની અંદર અમે એને આરોગ્ય ગીતા એટલા માટે બધા કહે છે કે એની અંદર બધી જ વસ્તુનું સોલ્યુશન છે. પ્રિવેન્શન ઇઝ માય સબ્જેક્ટ. તમે એકવાર ડૉક્ટરની પાસે ગયા તો આજના જમાનામાં ડૉક્ટરો મારા મિત્રો છે, ઓળખીતા છે, સગાવાલા છે, છતાં પણ એની ટીકા નથી કરતો, પણ એને છૂટકો જ નથી. બીજો છોકરો 22 વર્ષ થાય ત્યારે નોકરી કરતો હોય, અને આ છોકરો 28 વર્ષ સુધી ભણ્યા કરે, પરદેશ જાય, પછી લોન લઈને પ્રેક્ટિસ શરૂ કરે, અને એને પૈસા લેવા જ પડે, ક્યાં જાય એટલે લોન ચૂકવવાની હોય એટલે. એટલે આજે આજનો જમાનામાં જે ફેરફાર થયો છે, ડૉક્ટરની ટીકા બધી જે કહે છે એની કંઈ ના નથી, પણ વસ્તુ છે જો તમે હસતા રહેશો ને તો તમને પોતાને કોઈ જાતની તકલીફ થવાની નથી, એ મારી ગેરંટી છે. કાકા બીમાર પડ્યા હતા, ખાટલામાં સૂતા હતા, આંખો મીચાય ઉગડે જવાની તેરેમાં જ હતા, દીવો પણ કરી દીધો હતો, ચાર ખૂણે ચાર દીકરા ઉભા હતા. પહેલો દીકરો મોટો કહે છે કે આપણે કાકાઓ જ્યારે જાય એટલે કે આંખો બંધ થઈ જાય ત્યારે એને આપણે શોભાઈને મળી જઈએ. બીજો છોકરો અમદાવાદનો હશે, એ કહે કે ના ના એમાં તો ખર્ચો થાય, એને કહે આપણે ફિયાટ ગાડી જાય નાખીને લઈ જઈશું કાકા. બીજો છોકરો બોલો ના ના ફિયાટ ભાઈ પેટ્રોલ તો ભરે, એને કહે ડાગુઓનું બદલાવીશું એટલે કે ઉચકીને લઈ જશે. આજે ચોથો છોકરો બોલે પહેલાં કાકા કહે ભાઈ સાહેબ રહેવા દો હું ચાલતો જઈશ, તમે ચિંતા શું કરો. આ જે વાત મેં તમને કરી હસાવવા માટે કરી. આની અંદર હાસ્ય જે છે એમાં કોઈ પૈસો લાગતો નથી. હું હવે તમને થોડીક હાસ્યની ક્રિયા, કારણ અમારે એક મેમ્બર અહીંયા આવ્યા છે, એક મેમ્બર અહીંયા આવ્યા છે, એમને અહીંયા હું બોલાવીશ અને હું એમની પાસે ડેમોન્સ્ટ્રેશન તમને બતાવીશ. આવો આવડશે આવડશે. મહેશભાઈ સલામ, મહેશભાઈ અમારા મિત્ર આવ્યા છે ત્યાં આગળ, ચાલો આવો. આમાં મેં કહ્યું તે રીતે બે ભાગ છે, એક આશ્ચર્ય પ્રાણાયામ છે, હું પણ સાથે જોઈન થઈશ ડોન્ટ વરી, એક આશ્ચર્ય પ્રાણાયામ છે અને બીજો ભાગ છે એને હોલ બોડી એક્સરસાઇઝ છે. મારી પાસે એની પેન ડ્રાઈવ છે, અનફોર્ચ્યુનેટલી આપણે સ્ક્રીન પર બતાવી શકીએ એમ નથી, છે સગવડ તો બહુ સારું, બહુ સારું, ધન્યવાદ. આના પછી આપણે ક્વેશ્ચન આન્સર સેશન પણ કરીશું. જેને હાસ્યને વધારે સમજવું હોય, કંઈ પ્રશ્નો હોય, હાસ્યને સ્વાસ્થ્યમાં કેવી રીતે વણી લેવું એવું કંઈ જાણવું હોય તો પણ એ સંવાદ પણ આપણે કરવાના છીએ. આ એક વખત આ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન થઈ જાય એ પછી. આપણે લેવાનું
હું બદલી ગયો એડ્રેસ પરથી ભાઈ તો આવું જ હતું હા આ તમે જે જુઓ છો ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે મારી સાથે તમારે બોલવાનું છે જોરદાર સારી રીતે ખડખડાટ હશો બોલો ખડખડાટ હશો તંદુરસ્ત થશો મન નાચી ઉઠશે ગગન ગાજી ઉઠશે આ એની ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે આગળ જો હતો હું કહીશ નેક્સ્ટ એટલે નેક્સ્ટ વધારજો અમે જ્યારે ચાલુ કર્યું શરૂ કરી ત્યારની અમારી 1995ની આ મૂવી છે આગળ વધો નેક્સ્ટ આ મારો કાંકરિયા એ વખતે આવું ડેવલપ નહોતું ત્યાંનો મારો ફોટો છે પહેલો 1995 સાલનો એ વખતે મેં આ ક્લબ ચાલુ કરી દે ઓકે નેક્સ્ટ હવે જે વાત આવે છે આ લાફિંગ બુદ્ધા જે તમે જુઓ છો બજારમાં અત્યારે મળે છે એ આદ્ય પુરુષ છે અમારા આ લાફિંગ બુદ્ધા ચાઇના જ્યારે ડેવલપ થયેલું નહોતું તેની અંદર એક હોટેઈ નામના વ્યક્તિ હતા એ પોતે દરરોજ જુદા જુદા ગામડામાં જાય અને ખૂણામાં ઊભા રહી અને વિનાકારણ હશે લોકોને જોઈને હસવા માંડ્યા હસવા માંડ્યા એટલે એમનું આરોગ્ય સુધર્યું એ વખતે આટલી બધી મેડિકલ ફેકલ્ટી ડેવલપ થઈ નહોતી એટલે લોકોને આરોગ્ય સુધર્યું એટલે એમ લાગ્યું આ તો દૈવી પુરુષ છે એટલે એનું નામ પાડ્યું લાફિંગ બુદ્ધા નેક્સ્ટ આ વાત મેં જે કહી છે એ બધી વસ્તુ આ લખાણમાં છે આનું નામ લાફિંગ બુદ્ધા પાડ્યું હવે આના લેટેસ્ટ જે વસ્તુ છે એની વાત પણ કરું મેં હમણાં જે વાત કરી તે ડૉક્ટર લી બર્ટ ડૉક્ટર વિલિયમ ફ્રાય આ બંને કેલિફોર્નિયા અંદર આશ્ચર્યચિકિત્સાને માટે પ્રયોગ કરતા હતા એની વાત મેં કરેલી છે આ સાથે નોર્મન કઝિનની વાત કરીશ નોર્મન કઝિનને હું 1984 મળેલો છું નોર્મન કઝિને 4 પુસ્તકો લખ્યા છે એમાં આશ્ચર્યના બધી જ જાતના વખાણ કર્યા છે એમને ત્યાં એ ચારે ચોપડી લખેલા છેલ્લી ચોપડી જે છે એની અંદર તો એટલી હદ સુધી કે દરેક રોગ મટી જાય તો ઠીક છે પણ એમની સાથે એક મિસિસ યંગ કરીને બહેન હતા એમને ડાબા સ્તનનું કેન્સર હતું એ પણ આશ્ચર્યની ક્રિયા એક વર્ષ કરવાથી મટી ગયું એવી જાતનો ઉલ્લેખ છે કારણ બીજું કંઈ નથી તમે હાસ્ય જ્યારે કરો ત્યારે જાણે જાણે તમારા શરીરમાં ખૂબ ઓક્સિજન જાય છે એ પ્રતાપ છે નેક્સ્ટ આ બધી વાત જે છે એ મેં તમને ઓલરેડી ત્યારે વાતમાં કરી જ છે પણ કોઈ પણ સંજોગોની અંદર ફરી કહું છું કે તમે સવારે બપોરે સાંજ એમાં કોઈ ઓપ્શન જ નથી તમારી પાસે તમે જ્યારે જ્યારે જે ઈચ્છા હોય ત્યારે તમે આ ક્રિયા કરી શકો છો અને એના કરતાં વધારે તમે પોતાને જો ડાયરેક્શન જોઈ તો હું તમને આપીશ આ સીડી પણ આપીશ એની માટે જે તમે કરી શકો આગળ નેક્સ્ટ આ બધી હાસ્યના વખાણ છે આગળ જવા દો તમે બે પ્રકાર છે એક હાસ્ય પ્રાણાયામ છે અને બીજો ભાગ છે હોલ બોડી એક્સરસાઇઝ હાસ્ય પ્રાણાયામની અંદર પહેલી જે અટ્ટાસ્ય છે બીજું મૌનાસ્ય છે અને ત્રીજું અશ્વહાસ્ય છે આ હાસ્યની ક્રિયા મેઇન એક્સરસાઇઝ છે એની આગળ પહેલાં થોડું વોર્મઅપ હોય અને પાછળ એની અંદર કુલ ડાઉન હોય વોર્મઅપની અંદર તમારે હાથ આવી રીતે ઊંચા કરી હાથ ઊંચા કરી હો હો આ જ્યારે તમે કરો છો ત્યારે જાણે જાણે તમારા શરીરમાંથી પેટના દબાણને કારણે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે અને ચોખ્ખી હવા પોઝિટિવ પ્રેશર તમારા શરીરમાં જાય છે આ ક્રિયા અમે 45 વખત કરીએ છીએ 3 સાયકલ છે એક સાયકલમાં 5 વખત એક્સરસાઇઝ હોય છે એટલે 3 વખત કરીએ એટલે 45 વખત આ એક્સરસાઇઝ થાય છે આ ત્રણેય આશ્ચર્ય 45 વખત કરો એટલે જાણે જાણે 20 મિનિટની અંદર ડૉક્ટર લી બર્કે સંશોધન કરીને એવું નક્કી કર્યું છે જો તમે જાણે જાણે 20 મિનિટ સુધી તમે હશો તો તમારા શરીરમાં 22 દિવસમાં ઓક્સિજન એટલો બધો જાય છે કે જેને કારણે તમારા શરીરમાં રોગ આવતો નથી આ ઓક્સિજનને પ્રાણવાયુ કહે છે અને બેસ્ટ એન્ટીઓક્સિડન્ટ કહેવાય છે આપણે શરીરની અંદર એક જાતનું યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધની અંદર એન્ટીઓક્સિડન્ટ એટલે જે તમારા શરીરને શુદ્ધ કરે અને ટોક્સિક સબસ્ટન્સ જે છે એને અમે ફ્રી રેડિકલ કહીએ છીએ તમે જાણે જાણે તમારા શરીરના 7 દરવાજાની અંદરથી આંખ નાક કાન ગળો મળદાર મૂત્રદાર અને ચામડી આની અંદરથી જાણે જાણે તમારા શરીરમાં અનેક જાતના વિષાણુઓ ખરાબ કરતો જાય છે આ ટોક્સિક સબસ્ટન્સને દૂર કરવા હોય તો ઓક્સિજન કાફી છે અને સાથે સાથે આ ક્લબની અંદર જે લોકો આવે છે એ લોકોને હું પોતે દરેક જણને શીખવાડું છું કે એટલું કસરતી નહીં ચાલે તમારે ખોરાકનું ધ્યાન રાખવું પડશે અને એટલા માટે અમે સવારથી સાંજમાં જે 3 ભાગ 4 કલાક જમવાનું કહે છે સર નાસ્તો મસ્ત છે એનું નાસ્તો જો નહીં કરો તો રાત્રે 8 વાગ્યા પછી તમારું પેટ ખાલી છે
શુગર તમારી ઓછી થઈ ગઈ છે એટલે વખત જે આત્મા હશે એ તમે ખાઈ જશો અને તમારું વજન વધશે. બધાને શીખવાડીએ છીએ. અને તમે ઘરમાં બનાવેલી કોઈ વસ્તુ કોઈ દિવસ મહિને એકાદ વખત ખાઓ, એ મીઠાઈ હોય કે તળેલી વાનગી હોય તો વાંધો નથી, પણ રોજ રોજ આખી બી જતો ફાફડા જલેબી ખાવાના. અને યાદ રાખો, આપણે જે ખાઈએ છીએ ને એ પેટમાં ભૂખ લાગી જ માંડ નથી કરતા, આપણે પાંચ ઇન્દ્રિયોથી કહીએ છીએ. આપણે આંખે જોયું ફાફડા જલેબી મળશે એટલે ભૂખ લાગે છે. આપણે જ્યાં વઘાર દાળનો સંભળાય કાને એટલે આપણને ભૂખ લાગે છે. જલેબી કે સુગડીની સુગંધ આવે એટલે આપણે ભૂખ લાગે છે. આપણે જીભમાં જ્યારે પેંડાની સ્વાદ એકવાર રહી ગયો પછી કોઈ પેંડો બતાવે એટલે આપણને યાદ આવે છે કે આ જીભથી સ્વાદ છે એટલે આપણે કહીએ છીએ. આ ખાવાની જે બધી મેથડ છે એમાં ઇમ્પલ્સિવિટી કહે છે. ઇમ્પલ્સ એટલે તમને એ વખતે ભાન નથી રહેતું. આવેગ જે છે એક ક્ષુધાને આવેગ કહેલો જ છે, પાંચ જે આવેગ છે એની અંદર. તો આ જે આવેગ જે છે એની અંદર તમે પોતે ગુલામ થઈ આવો છો ને જાણે જાણે. યાદ રાખો કે સ્ત્રીઓને 1800 કેલરી જોઈએ, પુરુષોને 2000 કેલરી જોઈએ. આ 1800 કેલરી જે છે એ તમે સવારથી એકલો નાસ્તામાં જ ખાઈ જાઓ, તમે બાકીનું ખાવ એ વધે જ ને. એટલા માટે અમારા બાલાફિક ના અત્યારે અમદાવાદના 10,000 માણસો છે, દરેકને એમનો BMI ખબર છે. BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, તમારું શરીર અને ઊંચાઈ અને વજન. માનો કે એક ભાઈનું વજન 80 કિલો છે અને એના છતાં જે પોતાની ઊંચાઈ જે છે એ 6 ફૂટ છે, તો 6 ફૂટ છે એના મીટર બનાવીએ તો 1.8 થાય. 1.8 સ્ક્વેર કરે તો 3.24 થાય. 80 3.24 ભાગો તો 25.2 આવે, એ એનો BMI કહેવાય. આ BMI 19-24 સુધી રાખશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ 24 વધારે હશે તો તકલીફ થવાની છે. એનું કારણ શું કે જાણે અજાણે 24-30 અંદર તમારા શરીરમાં વારસાગત નહીં હોય તો પણ તમારે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ આવી જશે. આ બે આવી ગયા, વજન તો વધારે છે જ, જેને મેં મેટાબોલિક સિન્ડ્રોમ કહે છે. મેટાબોલિક સિન્ડ્રોમ એટલે બીજું કંઈ નહીં, વજન વધારે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. વારસાગત ન હોય તો પણ જ્યારે 3 રોગ ભેગા થાય એટલે અચૂક હાર્ટ એટેક આવે. આ માનજો આજના જમાના રોગ મોટા મોટો જે છે એ હાર્ટ એટેક છે, આ યાદ રાખજો. અને હાર્ટ એટેક તમે ન લાવો હોય તો કસરત કરવી જ પડશે. આ સેલેબસ એટલે કસરત જે મેં ફોર્મેટ કરી છે પરમિશનની મહેરબાની, એ તમે કરો તો એને ફાયદો થશે. નેક્સ્ટ જવા દો. આ બધી મેં તમને વાત ઓલરેડી કરી દીધી છે. આ એના ખાલી વઘાડ જે હાસ્યની ક્રિયા. નેક્સ્ટ હવે મેં આપને જે કહ્યું બે જે ક્રિયા બતાવી એ ક્રિયા અત્યારે છે તે હાસ્યની જે બતાવવાની છે હું તમને અહીંયા ખાલી બતાવું છું. બધી જ વસ્તુ જે છે આની અંદર બતાવેલી છે, પણ છતાં જવા દો. આગળ નેક્સ્ટ હવે તમારે છે ને, ઓકે, આ બે ભાગ મેં કહ્યા તમને તે. આ બે ભાગની અંદર પહેલો ભાગ જે છે એની અંદર આજે પ્રાણાયામ આવે છે, બીજા ભાગની અંદર જે હોલ બોડી એક્સરસાઇઝ આવે છે. હાસ્યના જે 3 પ્રકાર કયા એ હું તમને બતાવું છું અત્યારે, આમાં તો બતાવેલા છે પણ છતાંય. પહેલું જે છે હાથ ઊંચા કરી અને જોરદાર હાસવાની ક્રિયા છે. બીજી ક્રિયા છે મોડું બંધ રાખવાનું છે, અવાજ કર્યા વગર હસવાનું છે. આમાં પણ તમારે પોતાને જેમ ટ્યુબમાં તમે બે પંપ વધારે હવા ભરો તો બધું ફેલાઈ જાય ને, એ રીતે મોડું બંધ હોય ત્યારે ઓક્સિજન આખા શરીરમાં બધું ફેલાઈ જાય છે. અને ત્રીજી ક્રિયા છે જેની અશ્વાસ્ય જે છે એમાં ખાલી મોડું ખુલ્લું રાખવાનું છે, અવાજ કર્યા વગર હસવાનું છે. આ 3 ક્રિયા છે. આગળ અને પાછળ વોર્મઅપ જે છે એની અંદર આ જે ક્રિયા જે તમે કરો છો ત્યારે જાણે જાણે તમે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી નાખો. 5 વખત તમે આ જે ક્રિયા થઈ ત્યાર પછી તમારે પોતાના છેલ્લી જે ક્રિયા છે તે વખતે તમારે પોતાને હસ્યા પછી વોર્મઅપ પૂરું કર્યું, આટાહાસ્ય કર્યું અને ત્યારે કુલ ડાઉન કરેલ છે. કુલડાઉનની અંદર તમારે 5 વખત હાથ ઊંચા કરવાના છે. પહેલી વાર હાથ વખત ઊંડો શ્વાસ લેવાનો, નીચે લાવે ત્યારે શ્વાસ કાઢવાનો, બીજી વખત કરો, આવી રીતે 5મી વખત જ્યારે કરો તે વખતે બધો જ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય એટલે પગના અંગૂઠા પકડવાના છે. આ ક્રિયા જે છે એને કુલડાઉન ક્રિયા કહે છે. આ ક્રિયા જે છે 3 સાયકલ કરવાની હોય છે. 3 સાયકલમાં આ ક્રિયા કરવાને કારણે તમારે પોતાની વધારે વધારે 22 મિનિટ વપરાય છે. હવે આવે છે નેક્સ્ટ, આગળ જવા દો. હવે આવશે હોલ બોડી એક્સરસાઇઝ. હજી જવા દો તો ત્યાં ગાડી છે ને એક બ્લ્યુ આવશે ને, બસ એની અંદર જરા આ એ જે ગ્રીન છે એની પર દબાવ. આ લેફ્ટર થેરાપીની વાત મેં તમને કરી, જવા દો. નેક્સ્ટ હોલ બોડી એક્સરસાઇઝ હવે આવશે.
હવે જ્યારે બ્લુ આવે ને ત્યારે એની પર ક્લિક કરજો. મને અહીંયાથી ચોક્કસ ખ્યાલ નથી આવતો, હું તમને શોર્ટમાં સમજાવી દઉં. તમે જ્યારે પહેલી એક્સરસાઇઝ કરો છો ત્યારે ડોકની એક્સરસાઇઝ કરો છો. આ ડોકની એક્સરસાઇઝની અંદર દરેક જણને ખ્યાલ છે, આમ કરી આમ કરી આમ ફેરવો અને રિવર્સમાં આમ ફેરવો. આપણે નીચું જોઈને કામ કરવાના માણસો છીએ, એ પુરુષ હોય કે સ્ત્રી હોય. નીચા જ્યારે હોય ત્યારે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ થાય છે, અને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ જે છે એ તમારો ખરાબમાં ખરાબ રોગ છે. તમે જ્યારે શોધી કાઢજો એ ક્રિયા હોય છે બધી આખી મારા ફરતે આવશે. જ્યારે બ્લુ આવશે ને એની પર ક્લિક કરશો એટલે આખી કસરત બતાવશે અને વિડીયો છે એનો. પહેલી એક્સરસાઇઝ, બીજી એક્સરસાઇઝ, ત્રીજી એક્સરસાઇઝ, બરાબર. ઓકે, તો આ ડોકની એક્સરસાઇઝ જે કરી ત્યાર પછી બીજી એક્સરસાઇઝ જે છે બસ ત્યાં જુઓ. યસ, ડેટ્સ કરે. કઈ ટેકનિકલ ખામી છે, કઈ પ્રોબ્લેમ છે, કઈ વાંધો નહીં, હું તમને બતાવી લઉં છું. આપણે આપીએ છીએ એ એ કરીએ થોડી વાર. ઓકે, પહેલી ક્રિયા જે છે એ ડોકની ક્રિયા છે. મને ઊભા થઈ ગયા આવી ગયો. આ વિડીયો આવી ગયો છે મુકુંદભાઈ. પહેલી એક્સરસાઇઝ છે એની અંદર ડોકની એક્સરસાઇઝ છે, તમે લખી શકો છો. આ ડોકને ગોળ ગોળ ફેરવવાની છે. એ ગોળ ફેરવવાની જે ડોક છે એનાથી તમે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ નહીં થાય. બહેનોને ભાઈઓ ટેવી એવી જાતને હોય છે કે નીચા વળીને કામ કરતા હોય છે તો 40-50 વર્ષ થાય ત્યારે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ થાય છે અને એને હાથમાં કરંટ લાગે છે. આ ક્રિયા રેગ્યુલર કરવાથી, આ ક્રિયા 5 વખત રિવર્સ અને 5 વખત સવડી એ રીતે કરવાની છે. પછી બીજી એક્સરસાઇઝ જે આવશે એ તારા ખબરની એક્સરસાઇઝ આવશે. નેક્સ્ટ જવા દેજો, આગળ જવા દો. આ બીજી એક્સરસાઇઝ જે છે ખબરની એક્સરસાઇઝ છે, એમાં ગોળ ફેરવા દેશે. આ ખ્યાલ આવે છે ને તમને પોતાને, આ ગોળ ફેરવાનો. આનાથી તમે ફ્રોડન શોલ્ડર નહીં થાય. આ ફ્રોડન શોલ્ડર જે છે એ થવાનું કારણ બીજું કંઈ નથી, આપણે ખભાની મૂવમેન્ટ કરતા નથી, ચાલતા નથી, રાહત ફરતો નથી. અને ચાર ફરતો નથી એટલે અહીંયા આગળ લોહી જમા થઈ જાય છે, એને કારણે ફ્રોડન શોલ્ડર થાય છે. ત્રીજી એક્સરસાઇઝ આવશે એલ્બો જોઈન્ટ જવા દો. એલ્બો જોઈન્ટની એક્સરસાઇઝ જે છે એની અંદર ખાલી હાથ લાંબો કરીને ખભાના રાડવાની આંગળીઓ અમને બતાવશે. એની અંદર આપ જોશો પિક્ચરની અંદર ખ્યાલ આવે છે તમને. આ જે ક્રિયા જ્યારે તમે કરો ત્યારે જાણે જાણે ટેનિસ એલ્બો નતા દો. આ એલ્બોના જે બ્લડ વેસલ છે એ બધા એક્ટિવ થાય છે, ત્યારે મસલ એક્ટિવ થાય છે, ત્યારે હાથમાં પાવર આવે છે. ઓકે, પછી આવશે કાણેની એક્સરસાઇઝ. નેક્સ્ટ આ કાણેની એક્સરસાઇઝની અંદર ખાલી મૂવમેન્ટ કરવાની છે. મોટી ઉંમરે તમને કાણાનો દુખાવો થાય છે, કાર્પેટાન સિન્ડ્રોમ થાય છે, આજે બધું થાય છે અને બીજું કોઈ કારણ નથી. આ રીતે મૂવમેન્ટ કરો તો તમને આ તકલીફ કોઈ જાતની થશે નહીં, આની મારી ગેરંટી છે. ઓકે, ત્યાર પછી આવશે આંગળીની એક્સરસાઇઝ. હાથ લાંબા કરવાની છે અને આંગળીને દબાવવાની છે. આંગળી દબાવશો એટલે તમારે પોતાની આંગળીઓને પાવર મળશે, અને પાવર મળશે એટલે તમારે પોતાને આંગળીથી જે કામ થશે, નહીં તો મોટી ઉંમરે લોકો ઉપાડી શકતા નથી વસ્તુ, આ બધું અથાણાની બળને પણ ખોલી શકતા નથી, એનું કારણ પાવર નથી હોતો. માટે આ જે ક્રિયા છે એ તમે સમજી લો. ઓકે, હવે અપર બોડી પૂરી થઈ ગઈ, હવે મિડલ લોઅર બોડીની એક્સરસાઇઝ આવશે. લોઅર બોડીમાં મુકુંદભાઈ, અહીંયા વી આર રનિંગ લિટલ લેટ, તો થોડુંક કદાચ ઉતાવળ કરવી પડે, એટલે પ્રેઝન્ટેશન ધારો કે આપણે અહીંયા અટકાવી દઈએ. આ પ્રેઝન્ટેશન તમારે કોઈને જોઈતું હોય તો કોપી કદાચ કરાવી શકીએ એવું થાય, પણ જો ક્વેશ્ચન આન્સર સેશન લઈ લઈએ 5-10 મિનિટ અને ધેન વીલ હેવ ટુ કાઇન્ડ ઓફ વાઇન્ડ અપ. હું તમને ચોપડી આપવાનો છું,
અંદાજે 50-60 માણસ હશે. મારી પાસે ડ્રાઈવર છે બહાર, એની પાસે ચોપડીઓ છે, હું બધાને વેચીશ ફ્રી ઓફ ચાર્જ. આ ચોપડીને મારો એડ્રેસ છે, ટેલિફોન નંબર છે, સાથે હેલ્પલાઇન છે, ત્યાં ફોન કરી શકશો. ઇમરજન્સી મોબાઈલ પર ફોન કરશો, અને મને રૂબરૂ મળવું હોય તો કોઈ પણ ગાડીને જ્યારે જ્યારે જુદે ઠેકા આવું છું ત્યારે મળી શકશો. આટલી વાત કર્યા પછી હવે આપણે ક્વેશ્ચન સર પર આવીએ. કોઈને પણ કંઈ સવાલ હોય, કોઈ પણ જાતનો રોગ હોય, લાફ્ટર એઝ અ મેડિસિન રોગ હોય તો અહીંયા અંદર તમને હું જવાબ આપીશ. હા જી બોલો. પ્રશ્ન બહુ ટૂંકમાં અને એને આપજો ને માઇક આપીએ તમને. માઇક આપે ના ના મહેરબાન. પ્રશ્ન બહુ ટૂંકમાં અને બહુ સચોટ. ગાઉટ ગાઉટ છે એટલા માટે. શું નામ છે આપનું? શરદભાઈ પટેલ. શરદભાઈ, હવે જો આ ગાઉટ એ મોટી ઉંમરની બીમારી છે. આ ગાઉટ જે છે તમારે શરીરમાં યુરિકેસિડ 1000માંથી 21 માણસ એવા છે દુનિયા અંદર કે જેની અંદર જે પ્રોટીન છે એનું ડાયજેશન પૂરેપૂરું થતું નથી. પ્રોટીન ડાયજેશનમાં પહેલાં છે યુરિકેસિડ થાય, પછી યુરિયા થાય, પાણી થઈને શરીરને બહાર નીકળી જાય. હવે આ ક્રિયા 21 માણસોમાં યુરિક એસિડ અટકી જાય છે એટલે બ્લડમાં યુરિક એસિડ વધે છે. અને યુરિક એસિડ નેચરલી ગ્રેવિટીને કારણે તમારા પગના અંગૂઠામાં પાણીમાં કદેડીમાં જાય છે. એટલે ગાઉટ જેને રિયલ ગાઉટ કહે છે એમાં પગમાં દુખાવો થતો હોય, પાણીમાં એડીમાં કે અંગૂઠામાં, એને ગાઉટ કહેવાય. અને આ રીંગ જે છે 6.8 નોર્મલ છે. તમારું 7 આવે તો ગાઉટ થયો ના કહેવાય, 10 આવે પછી જો વધારે જાય તો ગાઉટ કહેવાય. એને માટે બજારની અંદર ગોળીઓ મળે છે, ગોળી લેવી જ પડે, બીજો કોઈ છૂટકો નથી. પણ આનો અર્થ એ થયો કે તમે બેઝિકલી કોઈ કસરત નથી કરતા. કસરત તમે કરતા હો તો આવું ન થાય, આ ચોક્કસ મારી ગેરંટી છે. ઓકે, સો કસરત કરો એ સીધો જવાબ છે. હા, આ મટી શકે કે નહીં? ના, તારે ગોળી લેવી જ પડે. અને બીજું શું છે કે તમે કસરત કરો તો 5 વર્ષે ઠેકાણું પડી જશે એની બાજ. કારણ કસરત કરશો એટલે તમારે જે પાચન નથી થતું ને એ થઈ જશે. આપણે શરીરની અંદર બધી ક્રિયાને માટે ઓક્સિજન જોઈએ છે. તારા હોજરીને આંતરડાને ઓક્સિજન નથી મળ્યો માટે ગડબડ થઈ છે. આ હું ચોક્કસ ભારથી કહું છું. શરદભાઈ થેન્ક યુ. થોડો ચીકણો રોગ છે ગાઉટ, એટલે જ વધારે સંભાળ લેવી પડે. કસરત એ એનો સીધો ઉપાય છે. મારી પાસે દરેક રોગની દવા છે, દરેક રોગની. માને કોઈનું વજન વધારે, વજન અત્યારે પ્રોબ્લેમ છે મોટો. વજન વધારવા માટે હું મજા કરવા ખાતર કહું છું કે માનો કે અત્યારે શરદભાઈ છે એનો સ્પેલિંગ પૂછીએ ગુજરાતીમાં તો શને કહીને શર, અને કહીને ર, અને કહીને દ, બને કાનો ભા અને ઈનો ઈ, બરાબર છે? હું વજનનો સ્પેલિંગ આ રીતે કહું છું. વ ને કહીને વ, જને કહીને જ, નને કહીને ના, એ નહીં, એ સ્પેલિંગ નથી. જમવાનો જ અને નહીંનો ના, આ યાદ રાખજો તમે. વધારે જમવાનું નહીં, આ આ આર છે એનો. જ્યારે વધારે વજન હોય તો વધારે વજન ક્યારે કહેવાય? સ્ત્રીઓનું 60 કિલો વધારે ના હોવું જોઈએ ગમે તે ઉંમર હોય, અને પુરુષોનું 70 થી વધારે ના હોવું જોઈએ. હવે જો વધારે હોય અને ઓછું કરવું હોય તો તમારે કસરત કરવી જ પડે, અને સાથે ખોરાકમાં ધ્યાન રાખવું પડે. 1800થી વધારે કેલરી જો તમે લો તો બહેનોનું વજન વધશે, અને સ્ત્રીઓ અને પુરુષોનું 2000થી વધારે લો તો વધશે. સ્ત્રીઓને એક તકલીફ છે કે જ્યારે ડિલિવરી આવે ત્યારે મા અને સાસુ 2 જણા પરાણીને ખવડાય, ઊભા જ ન થવા દે, કસરત ના કરવા દે. હવે એને કારણે આળસ થાય અને ખાવાનું વધારે હોય, કેલરી વધારે, ત્યારે વજન વધે. એમાં બાળક જ્યારે જન્મે ત્યારે હોર્મોનના ઘણા ફેરફાર થાય, એને કારણે વજન વધે. પણ આ ઓછું કરવાનું સહેલું છે. અત્યારે પ્રી એટલે ડિલિવરી પહેલાં કસરત જેને કરવાની ચોપડીઓ મળે છે, એ તમે કસરત કરો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સેફ ડિલિવરી થશે. કરીના કપૂર અત્યારે કરે છે એક્સરસાઇઝ બધી. એ કરીના કપૂર કરે છે એટલે તો કરશે જ, એમ છો? ઓકે, તો બીજો કોઈ સવાલ? વજન વજન જ્યારે વધારે હોય તો ઓછું કેવી રીતે કરશો? હું જલ્દી કહી દઉં છું એકદમ. વજન જ્યારે વધારે છે તો તમારે ઓછું કરવા માટે 5 વસ્તુ જે હું કહું, 6 વસ્તુ એ નથી ખાવાની, અને 6 વસ્તુ કહું એ ખાવાની છે. નથી ખાવાની કંઈ મીઠું નહીં, ખાંડ નહીં, તેલ નહીં, ઘી નહીં, અનાજ નહીં, કઠોળ નહીં. કોઈ બોલ્યું કે પછી ખાવાનું શું? ખાવાની જે વસ્તુ છે એની વાત પણ તમે કરી દઉં કે પહેલાં સૌથી ભૂખ લાગે ત્યારે પાણી પીવાનું ઠંડું, પછી બીજું દૂધ લેવાનું, 2 ભાગ પાડવાના, ક્રીમ કાઢી નાખવાનું. 1 ભાગની અંદર દૂધ, ચા, કોફી તરીકે ખાંડ નાખ્યા વગર નહીં, મોડું પીવાનું. અને બીજો ભાગ છે એનું દહીં બનાવીને છાશ બનાવવાની, અને 4-5 ગ્લાસ પાતળી છાશા ભરી રાખવાના. પછી ત્રીજી વસ્તુ જે છે દાદા, 3 વસ્તુ થઈ ગઈ, પાણી, ચા અને છાશ, આ 3 વસ્તુ થઈ ગઈ. 4th વસ્તુ કાચા શાકભાજી, જેટલા ખાવા એટલા ખાઓ, કાચા ખાવ, રસ કાઢીને ખાવ, જે રીતે ખાવા. 5મી વસ્તુ છે ફ્રૂટ, જેટલા ખાવા એટલા ખાઓ. અને ત્યારબાદ 6લી વસ્તુ છે ઘરમાં બનેલા ખાખરા, મોડા ખાખરા, મૂળ ના હોય, એની અંદર તેલ ના હોય, અને સાથે સાથે મીઠું ના હોય. આ ખાખરા તમે આખા દિવસ 10 ખાઈ શકો. ચલો સવારે ઉઠ્યા, ખાખરા ખાધા, સાથે સાથે ચા બનાવી, એ મોડી પીધી, 10 વાગે ભૂખ લાગી, 2-3 કેળા ખાઈ ગયા, 12 વાગે પાછી ભૂખ લાગી, પછી છાશ પી લીધી. પણ આખો દિવસ તમારે 7 દાડા સુધી આ રીતે કરવાનું છે, 6 દાડા સુધી આ રીતે કરવાનું. 7 દાડા રજા, એ દિવસ તમારે જે ખાવ એ ખાવાનું. પાણીપુરી ખાઓ, ભેળ ખાઓ, પીઝા ખાઓ, પૂરણપોળી ખાઓ, ગમે તે ખાઓ. 8મી દિવસ પાછી ગાડી ચાલુ. આપણે 3 મહિનાનો પ્રોગ્રામ, 3 મહિનાનો પ્રોગ્રામ, 90 દિવસ જે છે 78 દિવસ તારે કંટ્રોલ ખાવાનો, અને 12 દિવસ બધું ખાવાનું.
આ તમે કરશો તો 3 મહિનાની અંદર તમારે પોતાની 5 થી 12 કિલો વજન ઓછું થશે. આ યાદ રાખજો. કસરત તો કરવાની છે. જે લોકો કસરત ના કરી શકતા ઘરમાં ને ઘરમાં, તો એ લોકોને દાદરાનો કટેડો પકડવાનો. એક પગે ત્યાં પહેલો ડાબો પગ મૂકવાનો, પછી જમણો મૂકવાનો, ડાબો પગ પાછો મૂકવાનો, જમણો પાછો મૂકવાનો. આ પ્રમાણે ધીરે ધીરે વધારે, સવારે 10 વાર, બપોરે 10 વાર, સાંજે 10 વાર, વધારે વધારે 100 વખત સવારે, 100 વખત બપોરે, 100 વખત સાંજે કરો એટલે આ કસરત થઈ કહેવાય. અને સાથે આ ડાયટનો પ્રોગ્રામ મેં બતાવ્યો કરો, હું ગેરંટી આપું. મારી પાસે 300 માણસો છે જે લોકોએ 5 કિલોથી 22 કિલો સુધી વજન ઓછું કર્યું. વાહ. એટલે આવતા વર્ષે જ્યારે આપણે આ સેશન રાખીએ ત્યારે તમારામાંથી ઘણાના વજન સાવ આમ સિંગલ બોડી જોઈએ જ જોઈએ. આ છેલ્લો સવાલ લઈને આપણે અહીંયા અટકાવવું પડશે, કારણ કે વી આર લર્નિંગ આઉટ ઓફ ટાઈમ. યસ. નમસ્તે સર. સર, મારે કંઈ ક્વેશ્ચન નથી, પણ તમારામાંથી હું ઘણો શીખ્યો છું. એટલે એક લાઈફમાં એક હું એક પંક્તિ બનાવી છે કે આ દુનિયામાં સદા હસતું રહેવાનું એવું ગજું છે વાલું, આ ગજામાં સૌના દિલને ભરતું જવાનું એવું વ્યક્તિત્વ છે મારું. સર, ઘણું શીખ્યો છું તમારામાંથી અને સદા હસતું જ રહેવાનું એમ. આ પ્રશ્ન તો એટલે કીધું જ કરે, પ્રશ્ન નથી મારે પણ. શું યાર, તમે કોકનો વારો ખાઈ જાવ. લો, પેલા અમને આપો, એમને પ્રશ્ન છે. તમારી કાવ્ય પંક્તિ આપણે એફબી પર મૂકી દેવાની. બોલો. હેલો. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ફોર યોર લોટ્સ ઓફ શેરિંગ. મારો ક્વેશ્ચન એ છે કે જેમ હાસ્યનું મહત્વ છે એમ રુદનનું પણ મહત્વ છે, કારણ કે જેમ દુઃખથી સુખ છે એ રીતે રુદનથી હાસ્ય છે. આઈ મીન એક ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટર છે. ના, કવિની ભાષામાં કહું, કવિની ભાષામાં કહું, પણ મારી ભાષામાં નહીં. રુદન જે છે એ વખતે તમારા શરીરમાં હોર્મોન નીકળતા જ નથી અને એને કારણે તમારા શરીરમાં બ્લડ ફરતું જ નથી અને એને કારણે તમને ગેરફાયદો થાય છે. આ વાત યાદ આવી એટલે માઇક મારા હાથમાં છે. છેલ્લી વાત નિશેષભાઈ કહી દઉં. પુનાથી એક શાસ્ત્રીજી આવ્યા હતા અહીંયા આગળ આ હોલની અંદર પ્રોગ્રામ હતો, મને યાદ છે. 400 માણસો ભેગા થયા હતા. આલાપ શરૂ કર્યો, રાગ હતો જૌનપુરી અને આ કર્યું. શરૂ બેઠા હતા, 400 જણા બેઠા હતા. ત્યારે આ કરીને 1.5 કલાક પછી જ્યારે આ આલાપ બંધ કર્યો ત્યારે 4 જણા બેઠા હતા. આ 4 જણા બેઠા હતા, હિંમત ના હાર્યા. એમને એમ થયું કે આ 4 જણની ઇન્ટરેસ્ટ છે, બીજા બધા જતા હતા, ઘેર ગયા, વાંધો નથી. પહેલાંને પૂછ્યું કે ભાઈ તું છે તે તને ઇન્ટરેસ્ટ છે માટે તું આવ્યો છું? એટલે કે ના, મારે આ તમે માઇક જે છે ને ભાડાનું છે લઈ જવાનું છે. બીજાને પૂછ્યું કે તમે ભાઈ આ રસ છે માટે બેઠો છો? કે ના, ગાદી તકિયાને બધું છે, મારે ઘેર લઈ જવાનું છે. તો હિંમત ના રહ્યા. ત્રીજાને પૂછ્યું કે તારે શું છે? એટલે કે આ ખુરશીઓ બધું લઈ જવાનું છે મારે. એમને અંદર આ ચોથો માણસ તો બધું આવી ગયું, ગાદી તકિયા આવી ગયા, માઇક આવી ગયું. ચોથાને ખરેખર ઇન્ટરેસ્ટ હશે એટલે એને પૂછ્યું કે તને રસ છે? એટલે કે ના, મારે તમારે પછી ગાવાનું છે. મારે પછી જેને ગાવાનું હોય આવી ગયા. દર્દનું મહત્વ હશે, હાસ્યનું વધારે છે. કદાચ હશે તેનું ઘર વસે એવું આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. હા જી જી જી, આવી જશ. પ્લીઝ કોઈ એક વોલન્ટિયર એમની સાથે જઈને એમની થોડીક ચોપડીઓ લાવીને જેને રસ છે આપણે એમને આપીએ છીએ. ઓન ધ વેરી કન્ક્લુડિંગ નોટ, થેન્ક યુ વેરી મચ સર, અમને બહુ મજા આવી. જે છેલ્લી જે કન્ક્લુડિંગ. ના, મારે બીજું કંઈ કહેવાનું નથી. ફરી રિપીટ કરું છું કે હું ખબર નહીં ભગવાને મારી રચના કરી હશે એ વખત નક્કી કર્યું છે કે આને હાસ્યનો પ્રચાર કરી એ દ્વારા કસરત કરવાની છે. એટલે તમારે કોઈને પણ કોઈ જાતનો રોગ હોય ત્યારે મને કહેજો, ભલે અડધેથી આવે તોય વાંધો નહીં. મારી ગેરંટી છે કે હું તમને એને ફાયદો જ કરીશ, બીજું કોઈ નુકસાન નહીં કરો. અને સંકોચ સાથે જણાવું છું કે મને આ ફેબ્રુઆરી મહિનામાં 90મું વર્ષ બેસશે અને છતાં મારા શરીરમાં કોઈ રોગ નથી. એ કારણ બીજું કંઈ નથી, મારે પોતાના કસરતના અભિગમને કારણે. એટલે રિપીટ કરું છું, રોબિન શર્માને કસરત તમારા ધર્મ ગણો અને કસરત જે જગ્યા છે એને તમે જો તમારું મંદિર ગણશો તો કોઈ પ્રોબ્લેમ નથી. આ યાદ રાખજો. થેન્ક યુ સર, થેન્ક યુ સો વેરી મચ. એમને ઉઠવામાં મદદ કરો, એ મૂકી દઈએ, ચાલશે. પછી કરજો પેલા હાથે અને અહીંયા ખભેથી પગ. યસ, ઓકે સર. આપની ઘડિયા મુકુંદભાઈ આપની. થેન્ક યુ વેરી મચ મુકુંદભાઈ. સેપ્ટ પ્લાઝામાં અત્યારે એક સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ સેશન થવા જઈ રહ્યું છે. પત્રકારત્વમાં ભાષાનું મહત્વ, નર્મદથી લઈ હસમુખ ગાંધી તથા આધુનિક પત્રકારો ભાષામાં ક્યાં જીત્યા? વાચકોને ગળે ઉતારવા અખબારોમાં ભાષાનું મૂલ્ય કેટલું? આ વિષય ઉપર સરસ મજાનો સંવાદ થવા જઈ રહ્યો છે. દીપક સોલિયા, બકુલ ટેલર, રાજ ગોસ્વામી અને હરિદેસાઈ સાથે, અને તેમની સાથે આ સંવાદ કરવાના છે ચિરંતના ભટ્ટ. આપને જો રસ હોય તો આપ સેપ્ટ પ્લાઝામાં જઈ શકો છો.
મુકુંદ ભાઈએ જે બુકની વાત કરી તેમની એ રજીસ્ટ્રેશન ડેસ્ક ઉપર થી તમને અવેલેબલ છે, વહેલા તે પહેલાના ધોરણે મળશે. એટલે આપને જો એ પુસ્તક ખરીદવા લેવામાં રસ હોય તો આપ રજીસ્ટ્રેશન ડેસ્ક ઉપર જઈને આપનું નામ નોંધાવી શકો. વહેલા તે પહેલાના ધોરણે આપણે પુસ્તક આપીએ છીએ. પુસ્તકોની સંખ્યા ઓછી હોવાથી કદાચ આ નિર્ણય છે. આજ મંચ ઉપર હવે પછીનું સેશન છે વોટ્સ યોર સ્ટોરી. દરેક માણસ એક વાર્તાનો વિષય છે. 24 વર્ષીય લેખિકા સાવી શર્મા પોતાના પહેલા જ પુસ્તક એવરીવન હેઝ અ સ્ટોરી દ્વારા ખેડેલી શબ્દોની સફરને જુમાના શાહ સાથે સંવાદમાં રજૂ કરશે. આપને તમારી ખુદની સ્ટોરીને પણ એક્સપ્લોર કરવામાં રસ હોય તો આ સેશન જરૂરથી અટેન્ડ કરશો. બસ ટૂંક સમયમાં આ સેશન શરૂ થશે. પ્રણીતા, આર યુ ગોઈંગ ટુ?